नमस्ते विद्यार्थी मित्रों, धोरण एक विषय गणित। चलो हवे आपणे गणितनी चोपड़ीमां प्रकरण 12 नाणुं विषे आपणे भणीए। तमारे गणितनी चोपड़ीमां जुओ पान नंबर 124 उपर प्रकरण 12 नाणुं। चलो आपणे नाणा विषे माहिती मेळवीशुं। भारतना हालना चलनी सिक्का बराबर। तमे जोयुं ने सिक्का कया कया छे? आ 1 रुपियानो सिक्को छे, जुओ। आ 2 रुपियानो सिक्को छे, जेने આગળનો અને પાછળનો ભાગ બંને બતાવ્યો છે। આ 5 રૂપિયાનો સિક્કો છે અને આ 10 રૂપિયાનો સિક્કો છે, બરાબર। ચલો મેડમ તમને અહીંયા બતાવે છે, જુઓ। આ 1 રૂપિયાનો સિક્કો છે, દેખાયો? એની આગળનો ભાગ અને આ પાછળનો ભાગ જુઓ। આ છે 2 રૂપિયાનો સિક્કો, જુઓ એની આગળનો અને આ પાછળનો ભાગ, દેખાય છે ને બધાને? ચાલો આ 2 રૂપિયાનો સિક્કો, આ છે 5 રૂપિયાનો સિક્કો, બરાબર, એનો આગળનો અને આ પાછળનો ભાગ। આ છે 10 રૂપિયાનો સિક્કો, જુઓ આ 10 રૂપિયાનો સિક્કો, આગળનો અને પાછળનો ભાગ મેડમે તમને બતાવ્યા ને, 1, 2, 5 અને 10ના સિક્કા। ચલો સામે જોઈશું હાલમાં ઉપયોગમાં લેવાતી ચલણી નોટ। ઉપયોગમાં લેવાતી, તમને નોટો ખ્યાલ છે ને? 5 રૂપિયાની નોટ, 10 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ, 50 રૂપિયાની નોટ અને 100 રૂપિયાની નોટ, ખ્યાલ આવ્યો? તો 5 રૂપિયાની નોટ, પછી છે 10 રૂપિયાની નોટ, અહીંયા મેડમ જુઓ તમને 10ની નોટ બતાવે છે, દેખાય બધાને? આ 10 રૂપિયાની નોટ છે, પછી છે આ 20 રૂપિયાની જે નવી નોટ છે મારી પાસે, જુઓ દેખાયો? આ 20 રૂપિયાની નવી નોટ છે, પછી આ 50 રૂપિયાની પણ નવી નોટ છે મારી પાસે, જુઓ આ હમણાં નીકળી છે ને વાદળી કલરની 50 રૂપિયાની નોટ, અને 100 રૂપિયાની મારી પાસે નવી નોટ છે, તમને જે ફોટોમાં બતાવી છે ને એ જૂની નોટ છે, અને આ મારી પાસે નવી નોટ છે જાંબલી કલરની, જોયું ને? આ થઈ આપણી ભારતની ચલણી નોટ, જે આપણે દુકાનમાં જઈએ છીએ તો દુકાનવાળાને પૈસા આપીએ છીએ ને, ખ્યાલ આવ્યો? ચલણી સિક્કા અને ચલણી નોટ એ મેડમે તમને બતાવી। આગળ જોઈશું આપણે, અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરીને આપેલ કિંમત બનાવો। અહીંયા તમને 1 રૂપિયાનો સિક્કો અને 2 રૂપિયાનો સિક્કો આપેલો છે, તમારે અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરીને કિંમત બનાવવાની છે। 1 રૂપિયો તમને અહીંયા આપી દીધું છે, 1 રૂપિયો, તો 1 રૂપિયાનો આપણે કેવી રીતના કિંમત બનાવીશું? 1 રૂપિયાનો આપણે 1 રૂપિયો જ અહીંયા બતાવીશું, ખ્યાલ આવ્યો ને? તો તમારે અહીંયા 1 રૂપિયો દોરવાનો છે, હા, ખ્યાલ આવ્યો? તમારે અહીંયા 1 રૂપિયો અહીંયા આપ્યો છે તમને, એટલે અહીંયા 1નો સિક્કો અહીંયા આપણે દોરીશું। અહીંયા 2 રૂપિયા આપ્યા છે, તો 2 રૂપિયા કેવી રીતના બતાવીશું આપણે? તો 2નો સિક્કો પણ બતાવી શકીએ છીએ આપણે, જુઓ અહીંયા, એટલે 2 રૂપિયા થઈ ગયા, 2નો સિક્કો બતાવી શકીએ છીએ, અથવા તો 1-1નો સિક્કા 2 બતાવી શકીએ છીએ, જુઓ 1-1ના સિક્કા આપણે 2 બતાવી શકીએ છીએ, તો પણ 2 રૂપિયા થાય। તમારે આ સિક્કા અહીંયા છાપકામ કરીને દોરવાના છે, એ જાતે કરજો। 1 રૂપિયો અહીંયા તમારે સિક્કો મૂકીને પેન્સિલ વડે ઘસીને તમારે છાપ પાડવાની છે, 2 રૂપિયા તો અહીંયા તમે 2 રૂપિયાનો સિક્કાની છાપ પાડી શકો છો, અથવા તો 1-1 રૂપિયાના 2 સિક્કા લઈને પણ 2 રૂપિયા બનાવી શકો છો। અહીંયા 2 રૂપિયા છે, તો આ જુઓ અહીંયા 2 રૂપિયાનો સિક્કો સિક્કાની છાપ તમે બનાવી શકો છો। 3 રૂપિયા, તો 2 રૂપિયા અને 1 રૂપિયો 3 રૂપિયા થયા, તો પહેલાં 2 રૂપિયાના સિક્કાની છાપ પાડજો અને પછી 1 રૂપિયાના સિક્કાની છાપ પાડજો, એટલે 2 ને 1 3। અહીંયા 3 રૂપિયા છે, તો ફરીથી તમે, અથવા તો તમે 1-1 રૂપિયાના 3 સિક્કા પણ લઈ શકો છો, 1-1 રૂપિયાના 3 સિક્કા લઈને તમે છાપકામ પાડી શકો છો, એટલે કે 1 રૂપિયાના 3 વાર છાપ પાડવાની છે, એટલે 3 રૂપિયા થઈ ગયા, ખ્યાલ આવ્યો? અથવા તો 2 રૂપિયા અને 1 રૂપિયાના સિક્કાની છાપ પાડજો, એટલે આ તમારે અહીંયા સિક્કાઓની છાપ તમારી જાતે કરવાનું છે ચોપડીમાં।
સામે છે અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરીને આપેલ કિંમત બનાવો. અહીંયા પણ એવું જ છે, તમને અહીંયા એક રૂપિયાનો, બે રૂપિયાનો અને 5 રૂપિયાનો સિક્કો આપેલો છે, બરાબર. તો અહીંયા તમારે હવે તમને કિંમત આપેલી છે, તમારે છાપ પાડવાની છે 4 રૂપિયા. તમે 4 રૂપિયા કેવી રીતના બતાવશો? તો 2 રૂપિયાના 2 સિક્કા પણ તમે બતાવી શકો છો અને 1 રૂપિયાના 4 સિક્કા પણ બતાવી શકો છો, બરાબર. 4 રૂપિયા આપે છે તો 2 રૂપિયાના 2 સિક્કા મેં અહીંયા બતાવ્યા. તમે 1 રૂપિયાના 4 સિક્કા પણ બતાવી શકો છો અને 2 રૂપિયાના 2 સિક્કા પણ તમે બતાવી શકો છો. અહીંયા તમારે સિક્કાની છાપ પાડવાની છે, બરાબર. સિક્કા દોરવાના છે 4 રૂપિયા ફરીથી, તો ફરી તમે અહીંયા દોરી શકો છો 2-2ના 2 સિક્કા અથવા તો 1 રૂપિયાના 4 સિક્કા. અહીંયા 4 રૂપિયા છે તો ફરી તમે દોરી શકો છો અહીંયા, બરાબર. જે તમને ફાવે તે 1 રૂપિયાનો સિક્કો હોય તેને 4 વખત દોરવાનો, 2 રૂપિયાનો સિક્કો હોય તો અહીંયા 2 વખત દોરો. અને તમે અહીંયા આવી રીતના પણ લઈ શકો છો, 2 રૂપિયાનો 1 સિક્કો અને 1-1 રૂપિયાના 2 સિક્કા, તો પણ 4 રૂપિયા થયા. 2, 3 અને 4, 2 રૂપિયાનો 1 સિક્કો અને 1-1 રૂપિયાના 2 સિક્કા, એટલે 2, 3 અને 4 રૂપિયા થઈ ગયા. અલગ અલગ રીતે તમે કિંમત બનાવી શકો છો. હવે 5 રૂપિયા, તો અહીંયા જુઓ 5 રૂપિયા કેવી રીતના બનાવશો? 2 રૂપિયાનો 1 સિક્કો, ફરી 2 રૂપિયાનો 1 સિક્કો અને 1 રૂપિયાનો 1 સિક્કો, 2 ને 2, 4 ને 1, 5 રૂપિયા થઈ ગયા. 2 રૂપિયાના 2 સિક્કા અને 1 રૂપિયાનો 1 સિક્કો, અથવા તો 1 રૂપિયાનો તમે 5 સિક્કા પણ અહીંયા દોરી શકો છો, અથવા તો તમે 5 રૂપિયાનો 1 સિક્કો બતાવી શકો છો. ખ્યાલ આવ્યો ને? તમે તમારી પાસે જે સિક્કા હોય ઘરે એ સિક્કાની છાપ તમે અહીં પાડી શકો છો અને એ કિંમત બનાવવાની છે. ફરી 5 રૂપિયા, 5 રૂપિયા અને 5 રૂપિયા અલગ અલગ રીતે બનાવજો. 2 રૂપિયાના 2 સિક્કા અને 1 રૂપિયાનો 1 સિક્કો લેજો અહીંયા, 1 રૂપિયાના 5 સિક્કા લેજો, પછી અહીંયા 5 રૂપિયાનો 1 સિક્કો લો, બરાબર. જે રીતે તમને ફાવે એ રીતે અહીંયા કિંમત તમારે ચોપડીમાં બનાવવાની છે. આગળ જોઈશું અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરીને આપેલ કિંમત બનાવો. અહીંયા પણ એ જ રીતે છે, 1 રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો અને 5 રૂપિયાનો સિક્કો તમને આપેલો છે. હવે અહીંયા બધે 6 રૂપિયા બનાવવાના છે. 6 રૂપિયા અલગ અલગ સિક્કા લઈને કેવી રીતના બનાવશો 6 રૂપિયા? તો જુઓ, અહીંયા મેં 1 5 રૂપિયાનો સિક્કો લીધો અને અહીંયા 1 રૂપિયાનો સિક્કો લીધો, થઈ ગયા 6 રૂપિયા. ખ્યાલ આવ્યો ને? 5 ને 1, 6 રૂપિયા, 5નો 1 સિક્કો અને 1 રૂપિયાનો 1 સિક્કો લીધો મેં. હવે અહીંયા હું નીચે 2 રૂપિયાના 3 સિક્કા લઈશ તો પણ 6 રૂપિયા થઈ જશે. જુઓ, 2 રૂપિયાના મેં 3 સિક્કા લીધા, એટલે 2 ને 2, 4 ને 2, 6 થઈ ગયા 6 રૂપિયા. ખ્યાલ આવ્યો ને? અહીંયા તમે 6 રૂપિયા છે તો અહીંયા 1-1 રૂપિયાના 6 સિક્કા લઈ લો, 1-1 રૂપિયાના 6 સિક્કા દોરી દેવાના, એટલે 6 રૂપિયા થયા. ખ્યાલ આવ્યો? પછી 2 રૂપિયાના 2 સિક્કા લો અને 1-1 રૂપિયાના 2 સિક્કા લો તો પણ તમારા 6 રૂપિયા થઈ જાય. જુઓ, થયા 2 ને 2, 4, 5 અને 6. એ રીતે તમારે અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરીને અહીંયા કિંમત બનાવવાની અને છાપ પાડવાની છે. સિક્કાઓની છાપ અહીંયા તમારે પાડવાની છે. ખ્યાલ આવ્યો બધાને? તો આ તમારે અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરીને કિંમત બનાવવાનું, એ તમારે સિક્કાઓની છાપ ઘરે જાતે ચોપડીમાં કરવાની રહેશે. નમસ્તે.